નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાવધાનમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલસિંહ. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે અત્યારે જ્યારે વરસાદી માહોલ જામી ગયો છે અને બીજી તરફ ડબલ સિઝન જેવું પણ અત્યારે હાલમાં સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યું છે. વરસાદ બાદ અત્યારે હાલમાં ક્યાંક વરસાદે વિરામ લીધો છે, પરંતુ વરસાદ વરસ્યા બાદની જે સ્થિતિ હોય છે તે ખૂબ જ અત્યારે હાલમાં ખરાબ થઈ છે. રોડ રસ્તાની વાત કરવામાં આવે તો તેમાં તો ચોક્કસથી ખાડા તેમજ ભૂવા પડતા જ હોય છે અને રોડ રસ્તાની હાલત બિસ્માર છે. પરંતુ બીજી તરફ ગંદકીનું સામ્રાજ્ય પણ ખૂબ જ વધ્યું છે. જ્યાં દર્શક મિત્રો, દર વર્ષે આ જ સ્થિતિ હોય છે કે વરસાદ વરસ્યા બાદ જે ગંદકીનું પ્રમાણ હોય છે દરેક રહેણાંક વિસ્તારોમાં તે ખૂબ જ વધી જતું હોય છે. તમામ જિલ્લાઓમાં અત્યારે હાલમાં ગંદકીની સમસ્યા સર્જાઈ છે અને ત્યારબાદ જે રોગચાળો વકરતો હોય છે તે પણ ખૂબ જ કહી શકાય છે કે ભયંકર અને ભયજનક હોય છે. તો રોગચાળા વિશે વાત કરવી છે, તેના વિશે તો આપણે સાવધાન કરવા છીએ કે અત્યારે હાલમાં મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળામાં ખૂબ જ વધારો થયો છે. દર્શક મિત્રો, અત્યારે તમામ જિલ્લાઓમાં જોવામાં આવે તો સરકારી હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ ક્લિનિક હોય, તમામ જગ્યાએ અત્યારે હાલમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. અને મચ્છરજન્ય રોગની વાત કરીએ તો ડેન્ગ્યુ છે, મેલેરિયા છે તેમજ અલગ અલગ જે મચ્છરજન્ય રોગ છે તે પણ અત્યારે વધી રહ્યા છે. બીજી તરફ પાણીજન્ય રોગોમાં પણ ટાઇફોઇડ ખાસ કરીને અત્યારે સામે આવી રહ્યા છે, સ્વાઇન ફ્લૂના કેસ પણ સામે આવી રહ્યા છે અને જે વાયરલ તાવ કહેવામાં આવે, શરદી સળેખમ, તે તો વધી જ રહ્યા છે. તો આ વિષય ઉપર ચર્ચા કરવી છે કે અત્યારે હાલમાં જે રોગચાળો વધી રહ્યો છે તેનું મુખ્ય કારણ શું છે. ચોક્કસથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો તો છે, પરંતુ સામે જો રાજ્ય સરકારની પણ વાત કરી લઈએ તો રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા પણ ક્યાંક દર વર્ષે જે રીતે પોકળ દાવાઓ કરવામાં આવતા હોય છે કે તંત્ર એલર્ટ પર છે, તમામ અધિકારીઓ એલર્ટ પર છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે જે પણ અધિકારી જે પણ વિસ્તારમાં કે વોર્ડમાં જો દર્દી બીમાર પડશે ત્યારબાદ તેનું મોત નિપજશે તો તમામ જે અધિકારી હશે તેને જવાબદાર ગણવામાં આવશે, પરંતુ જવાબદાર અધિકારી સામે પગલાં ક્યારેય લેવામાં આવ્યા નથી તે પણ એક ખૂબ જ મોટો પ્રશ્ન છે. અને દર વર્ષે શા માટે આવી સ્થિતિ સર્જાય છે તેના વિશે પણ ચર્ચા કરીશું. અને રોગચાળો ન વકરે અને જો આપને સમસ્યા હોય કે તકલીફ હોય તાવની કે બીજી બીમારીઓની તો તેમાંથી કઈ રીતે બચી શકાય તેની ઉપર પણ ચર્ચા કરીશું. ચર્ચા માટે અત્યારે હાલમાં આપણી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ચૂક્યા છે ડોક્ટર કલ્પેશ કે શાહ, જેઓ એમડી છે ક્રિટિકલ કેરના. કલ્પેશભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. તમે મને નિર્માણ ટીવી વાળાએ જે અત્યારે સાંજે મને બોલાવ્યો છે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કલ્પેશભાઈ, સૌપ્રથમ શું કહેશો જે અત્યારે હાલમાં સમગ્ર રાજ્યમાં સ્થિતિ વણસી ગઈ છે, તમામ જિલ્લાઓની વાત કરવામાં આવે, દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે મધ્ય ગુજરાતનો ભાગ હોય, ચોક્કસથી વરસાદ અત્યારે હાલમાં ક્યાંક વિરામ લીધો છે, પરંતુ વરસાદ બાદ અત્યારે ગંદકીનું સામ્રાજ્ય ખૂબ જ વધી ગયું છે અને ગંદકીના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો જે વકર્યો છે, દર વર્ષે આની આ પરિસ્થિતિ હોય છે, શું કહેશો? તમારી વાત પ્રતિપાલભાઈ 100% સાચી છે. દર વર્ષે આ રીતે આ મહિનામાં જ્યારે વરસાદ પડ્યા પછી વરસાદનો વિરામ થાય પછી આ બધા રોગો જે પાણીજન્ય અને મચ્છરને કરડવાથી જે રોગો થાય છે એ સરેરાશ વર્ષે વર્ષે વધતા જાય છે. અને જે તમે કહો છો કે ગંદકી અને પાણીના જે લીધે પાણીના ઇન્ફેક્શન, એટલે પાણી પીવાથી જે ઇન્ફેક્શન થાય છે એનાથી આ રોગો વકરે છે. અને આ સિઝનમાં બિકોઝ ઓફ મોઇશ્ચર, મોઇશ્ચર્સ એટલે આપણું વાતાવરણ, આવા વાતાવરણમાં બેક્ટેરિયા, મચ્છરો, મચ્છર સ્પ્રેડ થવામાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે આપણે આના માટેનો ખાસ આ સિઝન કરતાં બી આ સિઝન આવતા પહેલાંના પ્રિકોશન્સ લેવા ઘણા જરૂરી હોય છે. જી કલ્પેશભાઈ, તંત્ર દ્વારા પણ હર હંમેશ વાત કરવામાં આવતી હોય છે, રાજ્ય સરકાર પણ હર હંમેશ દર વર્ષે કહેતી હોય છે કે તંત્ર એલર્ટ પર છે, તમામ જે સરકારી હોસ્પિટલ છે તે એલર્ટ પર છે, પરંતુ આજે જ જો વાત કરવામાં આવે તો રાજકોટનો જ કિસ્સો સામે આવ્યો છે કે રાજકોટમાં જ સિવિલ હોસ્પિટલમાં આજે જ 2 બાળકોના મૃત્યુ થયા છે, આજે જ 17 બીજા ડેન્ગ્યુના નવા કેસ નોંધાયા છે અને 1 મહિનાની અંદર 21,000 કરતાં વધારે વાયરલ તાવના કેસ પણ નોંધાયા છે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી કહે છે કે જે પણ અધિકારી હશે તેમની તરફ પગલાં લેવામાં આવશે, પરંતુ આ તમામ દાવાઓ હંમેશા પોકળ જ સાબિત થતા હોય છે. તમે કહે છો એ બરાબર છે, પણ દર વર્ષે જે રીતે આ રીતે રોગો જે મચ્છરજન્ય અને પાણીના ઇન્ફેક્શનને કારણે જે રોગો થાય છે, સરકાર એની રીતે બધું જ પહેલેથી પ્રી પ્લાન બી કરતા હોય છે, પણ આપણા જો મને એવું લાગે છે કે અવેરનેસ જે પબ્લિકમાં, કોમન પબ્લિકમાં, એ દે શુડ નોટ, એ લોકો પેનિક ના થવું જોઈએ. અને હું એવું માનું છું કે એના પ્રિકોશન્સ લેવા બહુ જરૂરી છે, સરકારનો બધો પૂરેપૂરો સહકાર એમાં હોય છે જ, અને સરકાર એમાં એના માટેના બધા પગલાં બી પહેલેથી લેતા હોય છે, પ્રી મોન્સૂન પ્લાન બી કરતા હોય છે. પણ ઘણીવાર શું થતું હોય છે કે એકવાર તાવ આવે કે ડેન્ગ્યુ ચાલુ થાય એટલે આપણા
આજુબાજુના વિસ્તારોમાં ગંદકીને કારણે જેનો સ્પ્રેડ બહુ ફાસ્ટ થતો હોય છે, અને આપણામાં અવેરનેસ લાવી, જેવી કે કોમન પબ્લિકમાં એ અવેરનેસ લાવી બહુ જ જરૂરી છે. આપણા ગમે તેટલા પ્લાન હોય પણ જો અવેરનેસ જ ના હોય તો આ બધા પ્લાન આપણા પોકળ સાબિત થતા હોય છે. હજી કલ્પેશભાઈ, આપ માનો છો કે જે રીચ રીચ પબ્લિક છે તેઓને તો કદાચ ખૂબ જ ટાઇફોઇડ હોય કે બીજા કોઈ પણ તાવ હોય, ડેન્ગ્યુ હોય, મેલેરિયા હોય, તેમનું પ્રમાણ તેમનામાં ઓછું જોવા મળતું હોય છે? કારણ કે હકીકતમાં જે મધ્યમ વર્ગ હોય છે તેઓ પણ ખૂબ જ સ્વચ્છતા રાખતા હોય છે, જે ખૂબ જ શ્રીમંત હોય છે તેઓ પણ ખૂબ જ સ્વચ્છતા અને સાવચેતી રાખતા હોય છે, પરંતુ આ વધારે જે તકલીફો જોવા મળતી હોય છે તે બિલો પોવર્ટી લાઈન જે ગરીબ હોય છે કે આર્થિક રીતે જે પછાત લોકો હોય છે તેઓને ખાસ તકલીફ થતી હોય છે આ સિઝનમાં, અને અને હંમેશા જે રોગચાળાના ભરડામાં સપડાતા હોય છે તે લોકો જ હોય છે. તો લાગી રહ્યું છે કે હકીકતમાં સરકારે તેઓને જે મદદ પહોંચાડવી જોઈએ કદાચ તે નથી પહોંચાડી શકતા. એ તમારી વાત આમ જોઈએ તો સાચી છે, પણ હું માનું છું કે જે બી બિલો પોવર્ટી લાઈનવાળા જે બી આપણા સમાજમાં લોકો રહે છે એમને અવેરનેસ લાવવી જરૂરી છે, અને પર્ટિક્યુલરલી ગંદકી નિવારણ કહેવાય કે ગંદકી ના થવી જોઈએ આજુબાજુના એરિયામાં, અથવા તો ગટર લાઈન સેનિટેશન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે સંડાસ જઈને આવ્યા અને હાથ ના ધોયા, અથવા આજુબાજુના લોકો સંડાસ ગયા અને આપણે એનું ક્લીન ના કર્યું, તો એમાંથી બી પાણી ગંદકી થાય અને ગટર લાઈન અને પીવાની પાણીની લાઈન ભેગી થાય તો એમાંથી ઓટોમેટિક આ બધા કોમ્યુનિકેબલ ડિસીઝ જેમ કે ડહેરિયા એટલે ઝાડા ઉલટી બહુ જ કોમન છે આવા પાણી પીવાથી. એટલે એ જે પબ્લિકમાં આપણે કહીએ છીએ બિલો પોવર્ટી લાઈન, એવું કશું નથી કે કોઈ સારા લોકોને બી નથી થતા. અમે સારા લોકોના ઘરના બી માણસોને, અમે ઘણા દર્દીઓને એવા જોયેલા છે કે જેમના ઝાડા ઉલટીના આ મહિના દરમિયાનમાં આવા કેસ ઘણા આવતા હોય છે. ઓફકોર્સ તમારી વાત સાચી છે કે જેના આપણે પ્રિકોશન્સ લેવા જોઈએ બિલો પોવર્ટી લાઈન માટેના પહેલેથીના બધા પ્લાન હોય, એમને જરૂરમાં કેવી રીતે હાથ ધોવા જોઈએ, સંડાસ ગયા પછી કેવી રીતે સાફ કરવું જોઈએ, આજુબાજુમાં ગંદકી ના થવી જોઈએ, ઉધરસ આવતી હોય તો ઉધરસ ખાતી વખતે એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ, રૂમાલ રાખવો જોઈએ કાં તો આખું મોઢું આમ બંધ કરીને છીંક ખાવી જોઈએ, છીંક આવ્યા પછી તમે કંઈ શોધવા જાઓ તો એનો કોઈ અર્થ છે નહીં, કાં તો ઉધરસ થયા પછી. તો એ બધા એરબોર્ન ડિસીઝ જેમ કે સ્વાઇન ફ્લૂ, અત્યારે અમે હજુ તો એટલા કમ્પેરેટિવલી નથી થયા પણ અમે લાસ્ટ યર બી ઘણા બધા સ્વાઇન ફ્લૂના કેસીસ જોયેલા હતા, અને એમાં અમે એ જ અવેરનેસ પ્રોગ્રામ લાવતા હતા કે ભાઈ એ ના થાય એના માટે શું શું કરવી જોઈએ. જી બરોબર છે. ત્યારબાદ કલ્પેશભાઈ વાત કરીએ ખાસ નાના બાળકોની, ગર્ભવતી મહિલાઓની અને વૃદ્ધોની, તો તેમાં તેમનામાં જે શક્તિ હોય છે રોગ પ્રતિકારક શક્તિ તે ખૂબ જ ઓછી હોય છે, તેઓને ખાસ આ સિઝનમાં શું સાવચેતી રાખવી જોઈએ? એટલે તમારી વાત સાચી છે, આ રોગ જેને થતો હોય છે નાના બાળકોમાં બહુ જલ્દી થઈ જતો હોય છે. ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ એટલે રોગ પ્રતિકારક શક્તિ જેનામાં ઓછી છે, અને પ્રેગ્નન્ટ વુમન, એ લોકો માટે આ સિઝનમાં બહુ જ ધ્યાન રાખવું પડે. જેમ કે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ જેમ કે જેને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, થોડી ઉંમર વધારે છે, એ લોકો પર્ટિક્યુલરલી દે હેવ ટુ બી વેરી કોશિયસ. એ લોકો બહુ જ ધ્યાન રાખવું પડે કેમ કે એમનામાં રોગ પ્રતિકારક શક્તિ દવાઓ ચાલતી હોય, બીજી સ્ટીરોઇડ જેવી દવાઓ ચાલતી હોય, તો એ લોકોને આ રોગ જલ્દી લાગુ પડી જતો છે. તો અમે એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ બચ્ચાઓ એટલે છોકરાઓનું તો ખાસ પેરેન્ટ્સે એટલું બધું ધ્યાન રાખવું જોઈએ કે એમની હાઇજીન એટલું બધું ક્લીન કરવું જોઈએ કે સંડાસ ગયા પછી એ બરાબર ક્લીન થવું જોઈએ, યુરિનનો પાર્ટ બરાબર ક્લીન હોવો જોઈએ. સપોઝ આ કંઈ ડાયરિયા થયા તો એને હાઇડ્રેશન પ્રોપર કરવાની જવાબદારી બી પેરેન્ટ્સમાં આવે છે, પર્ટિક્યુલરલી યંગ એજ ઓર પીડિયાટ્રિક ઓર નાના છોકરાઓના પ્રમાણમાં. હું મોટાઓની વાત કરું તો એ લોકોએ મચ્છરોથી દૂર રહેવા માટે પર્ટિક્યુલરલી જે આપણા ડેન્ગ્યુના અને મલેરિયાના મચ્છર જે હોય છે, પર્ટિક્યુલરલી ફિમેલ મચ્છરો અને સવારના અને દિવસના ટાઈમમાં કરડે એ લોકોથી થતું હોય છે આ રોગ. રાતના મચ્છર કરડવાથી નથી થતું. એટલે સવારે તમે જ્યારે બી બહાર નીકળો તો અમે એવું સજેસ્ટ કરીએ છીએ કે ફૂલ સ્લીવના શર્ટ અથવા પૂરા ઢાંકેલા કપડાં પહેરેલા હોવા જોઈએ, તો ઉંમરવાળા પેશન્ટો અથવા પ્રેગ્નન્ટ વુમનને આ બધા રોગ થવાની શક્યતા ઓછી રહે છે. તમે તમારું રેપેલન્ટ્સ એટલે એવા મલમ લગાડી જાઓ કે જેથી તમને મચ્છર કાટે તો બી તમને એ અંદર સ્પ્રેડ ના થઈ શકે. બને ત્યાં સુધી ઓવર પોપ્યુલેટેડ જે હોય, કોઈ બી ફંક્શન હોય, સપોઝ લગ્ન હોય કે કોઈ કોન્ફરન્સ હોય, તો આવા દર્દીઓ એ એવોઇડ કરવું જોઈએ, જેથી શું થઈ શકે કે કોઈ એરબોર્ન ડિસીઝીસ કે આ બધા એમાંથી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઓછા રહે છે. એટલે બને ત્યાં સુધી એમને પબ્લિક પ્લેસીસમાં એવોઇડ રહેવું જોઈએ, અને સપોઝ જવું જ પડે તો કાં તો દે હેવ ટુ વેર એટલે એ લોકોએ માસ્ક પહેરવો જોઈએ, મોઢાનું ઢંકાઈ જવો, માસ્ક પહેરીને નીકળવું જોઈએ, જેથી આ રોગ થવાના ચાન્સીસ ઓછા રહે છે. કલ્પેશભાઈ, આપણે લાગે છે કે અત્યારે હાલમાં સરકારી હોસ્પિટલો મોટા પ્રમાણમાં ખોલવામાં આવે છે, રાજ્ય સરકાર દ્વારા પણ જે પહેલ કરવામાં આવે છે, હમણાં જે
અમદાવાદમાં જ એસવીપી હોસ્પિટલ પણ ખોલવામાં આવી, સિવિલ હોસ્પિટલ પણ ખૂબ જ મોટામાં મોટી છે, બીજી નવી સિવિલ હોસ્પિટલ પણ જે રીતે સોલામાં પણ છે, પરંતુ સામે વસ્તી વધારાની પણ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં બહારથી પણ ઘણા જે લોકો હોય છે બીજા રાજ્યોમાંથી પણ અહીંયા સુવિધા લેવા માટે, સારવાર લેવા માટે આવતા હોય છે. એટલે કે આપ ત્યાં જાઓ ત્યારે દર્દીઓની ખૂબ જ લાંબી કતાર પણ જોવા મળતી હોય છે, અને હકીકતમાં જો જોવામાં આવે તો તેઓને કદાચ બેડ પણ નથી મળતો હોતો, ઘણીવાર એવી સિચ્યુએશન પણ ઊભી થતી હોય છે. અત્યારે પણ એવી સિચ્યુએશન છે કે દર્દીઓથી અત્યારે હાલમાં જે દવાખાનાઓ છે પ્રાઇવેટ તો ઉભરાઈ જ રહ્યા છે, પરંતુ સરકારી જે આર્થિક રીતે બહુ સક્ષમ નથી તે સરકારી દવાખાનામાં જાય છે, પરંતુ તેઓને જે સુવિધા જે સગવડ કદાચ મળવી જોઈએ તે ક્યાંક મળતી નથી, અને ઘણીવાર જેમ તે વાત કરી કે એક બેડ પણ તેઓને મળતો નથી. તમારી વાત સાચી છે, જ્યારે એકદમ વધારે પડતા દર્દીઓ જ્યારે હોસ્પિટલમાં આવે ગમે તેટલી એરેન્જમેન્ટ કરી હોય ત્યારે આપણે કેવોસ એટલે અથડામણ થઈ જતી હોય છે. હવે સરકારની પૂરેપૂરી તૈયારી હોય, બેડ્સ હોય, પણ એટલા બધા લોકોની પોપ્યુલેશન આવવા માંડે અથવા એટલા બધા દર્દીઓ ભેગા થઈ જાય ત્યારે આવું ડેફિનેટલી ચોક્કસ થઈ શકતું હોય છે. પણ એના માટેના ભાઈ અમારા માટેના સજેશન્સ એવા છે કે બધા જ દર્દી કોઈ સિરિયસ કે એવા નથી આવતા, કે જે પ્રાઇમરી ટ્રીટમેન્ટ જેમ કે સાદી દવા આપો, એને હાઇડ્રેશન કરો, તો એવા બધા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચવાની જરૂર નથી હોતી. એ પ્રાઇમરી લેવલે એનું કામ પતી જવું જોઈએ. એટલે અવેરનેસ આવે, એટલે પબ્લિકને બી ખબર હોય છે કે મને તાવ આવ્યો છે, હું સાદી પેરાસિટામોલ લઈ લઉં અને હું હાઇડ્રેટ રાખું, અને કંઈ વધારે તકલીફ જેવી લાગે કે જેમ કે શ્વાસ ચડ્યો, શરદી ઉધરસ જરાય કંટ્રોલમાં નથી આવતા, તો તમે ઇમિજિએટલી આવા સેન્ટરમાં પહોંચી જાઓ. તો ડૉક્ટરો જ બી જે મેનેજ કરે છે એમને બી એકદમ જે સાદા પેશન્ટ, એટલે સાદા તો એવું કહેવાય કે જે કોમન પબ્લિક માટે તો સિમ્પટમ્સ બહુ જરૂરી છે કે એમને સિમ્પટમ્સ થાય એટલે દે શુડ કન્સલ્ટ અ ડૉક્ટર્સ. પણ પ્રાઇમરી ખબર હોય કે આટલું પ્રાઇમરી કરવાથી મારે હોસ્પિટલ સુધી ઘણીવાર ના બી જવું પડે તો, અને એક બે દિવસમાં ફરક બી પડી જતો હોય છે. પણ જેને વધારે પ્રોબ્લેમ થવા માંડે કે છીંકો બંધ ના થાય, શ્વાસ ચડી ગયો, તો એ લોકોએ જઈ અને હોસ્પિટલનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ, અને એમાંથી ચોક્કસ આગળ જે આ વકરતો ડેન્ગ્યુનો વકરતો જે અમે ડેન્ગ્યુ તો ચાર પ્રકારના હોય છે, એમાં પહેલા સ્ટેજમાં તો ડેન્ગ્યુમાં મોટે ભાગે કશું કરવાનું હોતું નથી, ઓનલી હાઇડ્રેશન જ કરવાનું હોય છે, અને સાદી દવાથી પતી જતું હોય છે, જે 2-3 દિવસમાં નોર્મલ માણસ થઈ જતો હોય છે. બીજા સ્ટેજવાળા ડેન્ગ્યુના દર્દીઓને ઘણીવાર થોડી વીકનેસ લાગતી હોય છે, તાવ થોડો લાંબો ચાલતો હોય છે, તો ડૉક્ટરને ઇમિડિયેટ કન્સલ્ટ કરવું છે. ત્રીજા ટાઈપના ડેન્ગ્યુમાં ઘણીવાર એવું થાય છે કે અમારે એને કિડની પર અસર થઈ જતી હોય છે, જો તમે પ્રોપર હાઇડ્રેશન ના લીધું હોય, કે કોમ્પ્રોમાઇઝ ડિસીઝ હોય, અથવા તો ડાયાબિટીસ હોય કે ઉંમરવાળા હોય, તો એ લોકોને આ થાય છે. અને છેલ્લો જે અમે હેમરેજિક ડેન્ગ્યુ ફીવર કહીએ છીએ, એ તો બહુ જ ડેન્જરસ છે, અને એ જીવલેણ રોગ થઈ જાય છે કે જેમાં આની બધી જ સિસ્ટમ પર અસર થઈ જાય છે, કિડની બંધ થઈ જાય, શ્વાસ બંધ થઈ જાય, વેન્ટિલેટર પર મૂકી દેવા પડે છે, અને છેલ્લે મૃત્યુ પામતા હોય છે. એવા બી અમે ઘણા બધા કેસ મેનેજ કર્યા છે. એટલે પ્રાઇમરી એક સ્ટેજ 1 એટલે ડેન્ગ્યુ ટાઈપ 1 વાળા જે ઇઝીલી પ્રાઇમરી જેને કહેવાય, એ લોકોની પ્રોપર ટ્રીટમેન્ટ થાય. એટલે પ્રોપર ટ્રીટમેન્ટ એટલે તમને એ જ કહેવા માગું છું કે અવેરનેસ, કે તમને ખબર છે કે મને આ સિમ્પટમ્સ થયા છે, આઈ હેવ ટુ, એટલે મારે લિક્વિડ લેવું જોઈએ, મારે પુષ્કળ પ્રમાણમાં મીઠું પાણીનું વધારો જોઈએ, લીંબુનું શરબત પીવું જોઈએ, નાળિયેરનું પાણી પીવું જોઈએ, એટલે હાઇડ્રેશન, અને મને મચ્છર ના કરે, આજુબાજુ ગંદકી થતી હોય તો એને અટકાવી દો તમે, ટાયરો ભરાયો. હું મેં બહુ કોમન માર્ક કર્યું કે આપણા જે તમે મને પહેલાં પૂછ્યું કે સારા ઘરના લોકોના ચાન્સીસ ઓછા છે, પણ સારા ઘરના લોકોમાં એવું છે કે તમે પાણીના પેલા કુંડા રોપ્યા હોય છે, પછી ગાર્ડન હોય છે, જે તો એમાં શું હોય છે કે એમાં મચ્છરો વધારે બ્રીડિંગ થતું હોય છે, અને એ જે કાટે છે અને એ સારા ઘરના લોકોને બી થાય છે. તમે તમને એમ લાગે કે હું પશુઓને પાણી પીવડાવું, પણ એ ક્લીન જ ના થાય. પશુઓને પાણી પીવડાવવામાં તમે જે મૂકો છો કુંડો, પણ એ જો ના થાય તો આ એમાંથી બ્રીડિંગ થઈને સ્વચ્છ પાણીમાં જ થતા હોય છે. સ્વચ્છ પાણીમાં, યુ આર રાઈટ, પરફેક્ટ, જે હું તમને હાઇલાઇટ કરું છું, એ સ્વચ્છ પાણીમાં જ આ મચ્છરો થતા હોય છે, અને એ કાટે ત્યારે આનો આ બધા રોગો વકરતા હોય છે. કલ્પેશભાઈ, ખાસ જો પરેજીની વાત કરવામાં આવે તો ખાસ પરેજી અત્યારે હાલમાં શું રાખવી જોઈએ? ખાવા પીવાની જો વાત કરવામાં આવે તો રૂટીન લાઈફ અત્યારે હાલમાં શહેરમાં તો એવી થઈ ગઈ છે કે ફાસ્ટફૂડ વગર કદાચ કોઈને ચાલતું જ નથી, અને અત્યારે તો જે સર્વિસ પણ પૂરી પાડવામાં આવે છે સ્વિગી, ઝોમેટો, ઉબેર ઇટ્સ દ્વારા, તો લોકો બહારનું ખાવાનું પણ ખૂબ જ આદિ બની ગયા હોય છે. તો ખાસ સાત્વિક પોષક આહારની વાત કરવામાં આવે તો અત્યારે આ સિઝન પૂરતી કઈ રીતે ખાસ લોકોને પરેજી પાડવી જોઈએ? પહેલી વસ્તુ તો બહારનું ખોરાક બંધ જ કરવો જોઈએ. ઢાંકેલો ખોરાક જો તમે ખાઓ તો વધારે સારું છે. ઉઘાડો ખોરાક ખાઓ તો આ બધા રોગો થવાની શક્યતાઓ વધી જાય છે. એટલે અમે તો એઝ અ ડૉક્ટર તો એવું જ કહીશ કે આ સિઝનમાં 2-3 મહિના તમે બહારનું ખાવાનું બંધ કરી દો, રાત્રે ખાવાનું બંધ કરી દો, જેથી મચ્છર કે કંઈ બી વસ્તુ પડે તો તમારામાં જાય તો એ તકલીફ થઈ જાય. એટલે રાતનું ખાવાનું જે ભોજન
જે સાંજના 7:30 પછી ના લેવું જોઈએ. પાચન શક્તિ પણ નબળી પડી જાય. પાચન શક્તિ 100% રાતે તમે મોડા ખાઓ અને પછી સૂઈ જાઓ તો પાચન શક્તિ ઓછી થઈ જાય છે અને એમાંથી ઇન્ફેક્શનના ચાન્સીસ રહે, તમારી ઇમ્યુનિટી ડાઉન થાય, એટલે તમને આ બધા રોગો થાય. એટલે મારો આશય કહેવાનું એ જ છે કે તમારી ઇમ્યુનિટી સારી રહેવી જોઈએ. ઇમ્યુનિટી સારી રહેવા માટે તમારે હાઇડ્રેશન આવે અને બીજી વસ્તુ આવે, ફ્રૂટ્સ ખાઓ, તાજા ફ્રૂટ્સ ખાઓ. એવું નથી કહેતો કે એકદમ કાપેલા અને એવા હોય, પણ તાજા રોડ ઉપરના નહીં, આપણા ઘરે લાવી અને જાતે કરી અને એને સમારીને ખાવા જોઈએ, દેટ ઇઝ આઈડિયલ થિંગ. અને વેજીટેબલ્સ, ગ્રીન વેજીટેબલ્સ, લીલા શાકભાજી એ બી તમારે વધારે પ્રમાણમાં વાપરવા જોઈએ જેથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે. અમે એવું કહીએ વિટામિન્સ બી લેવા જોઈએ. જો ઉંમરવાળા દર્દીઓ હોય અને એમને રોગ હોય અને આવા સિઝનમાં વિટામિન્સ લે તો એનાથી એમને ઘણો બધો ફરક પડતો હોય છે, રોગ પ્રતિકારક શક્તિ વધતી હોય છે અને એના લીધે આ રોગો થવાના ચાન્સીસ ઓછા થઈ જતા હોય છે. જી કલ્પેશભાઈ, આપે જે રીતે કીધું કે લીલા શાકભાજી ખાવા જોઈએ અને ફ્રૂટ્સ પણ ખાવા જોઈએ, પરંતુ અત્યારે હાલમાં જે રીતે મોંઘવારી પણ કૂદકે અને ભૂસકે વધી રહી છે તો કદાચ જે બિલો પોવર્ટી લાઈન હશે તેઓના માટે બે ટાઈમનું કદાચ જમવાનું પણ ઘણી વાર તેઓને નસીબ નથી થતું હતું. તો ખાસ તેવા દર્દીઓ માટે આપ શું સૂચવશો કે જે તેમની જે સારવાર પણ છે અને તે ઘરે પણ તેનો ઉપચાર કરી શકે અને તે કહી શકાય છે કે ઓછા ખર્ચામાં પતાવી શકે, તેની માટે ખાસ એમને શું પરેજી પાડવી જોઈએ? એ તમે ઓછા ખર્ચાની વાત કરો છો એટલે પહેલું તમે તમને કીધું હાઇડ્રેશન, સેનિટેશન, એટલે પાણી, પાણી, ચોખ્ખું પાણી, તમારી આજુબાજુનું ચોખ્ખું પાણી અથવા ઘરમાં આવતું ડ્રિંકિંગ વોટર એકદમ ક્લીન હોવું જોઈએ. એટલે ઉકાળેલું ગરમ પાણી તો કરી શકીએ, ગરમ પાણી. ચલો આરો તો તમે કહો છો કે બિલો પોવર્ટી વાળા એફોર્ડ ના થાય, તો આપણે ઉકાળેલું પાણી, સાદી ભાષામાં પાણી ઉકાળેલો અને પીવો, એ જ સૌથી બેસ્ટ ટ્રીટમેન્ટ છે. અને પર્ટિક્યુલરલી તમે, મને લાગે છે પપૈયા કે એટલા બધા મોંઘા નથી હતા, આ સિઝનમાં પપૈયા ખાવો તો બેસ્ટ વસ્તુ છે. કેમ કે તમે સાંભળતા છો કે ડેન્ગ્યુના તાવ આવે એટલે લોકો, હવે તો એવું જ થઈ ગયું છે કે સાહેબ પપૈયાનો અમે રસ લઈએ, રસ લેવા સામેથી અમને કહે છે. એટલે અમે કહ્યું ભાઈ હા, ડેન્ગ્યુ માટે સારામાં સારું છે, પપૈયું તમે ખાઓ. એટલે પપૈયા જેવા, પર્ટિક્યુલરલી પપૈયું ફ્રૂટ છે, ફ્રૂટ્સ બીજા ખાઈ શકતા હોય તો ઘણું સારું છે, પણ પપૈયું તમે ખાઈ શકો છો. દાડમના દાણા, દાડમના દાણા બહુ જ સારા આ સિઝનમાં તમે ખાઓ તો તમારી રોગ પ્રતિકારક શક્તિ ઘણી વધી જાય છે. જી. ત્યારબાદ કલ્પેશભાઈ, ખાસ લક્ષણોની વાત કરીએ તો મચ્છરજન્ય જે રોગચાળો છે અને પાણીજન્ય રોગચાળો છે, લક્ષણોમાં અત્યારે હાલમાં પણ જોવામાં આવતું હોય છે કે શરદી, સડેખમ, તાવ આવી જતો હોય છે કે શરીરમાં કળતર થતું હોય છે, માથાનો પણ દુખાવો વધતો હોય છે. બંને લક્ષણો શું અલગ હોય છે? મચ્છરજન્ય રોગચાળાની વાત કરીએ તો ડેન્ગ્યુ તેમજ મેલેરિયા થતા હોય છે તેના, અને પાણીજન્ય રોગચાળાના લક્ષણો સરખા હોય છે કે અલગ હોય છે? પાણીજન્ય મોટે ભાગે અમે જે દર્દીઓ જોતા હોય છે પાણીજન્યમાં, એ ડાયરિયા એટલે વારે ઘડીએ તમારે ઝાડા ઉલટીમાં જે થતા હોય છે એ બહુ કોમન હોય છે. એ અત્યારની સિઝનમાં, અને કમળો, કમળો તમે બહારનું ખાવાથી અને બહારનું ગંદુ પાણી પીવાથી બી કમળો થઈ શકે છે. અને ટાઇફોઇડ, તો ટાઇફોઇડ બી તમે સાંભળ્યો હશે. આ બધું અને જે ડેન્ગ્યુ અને મલેરિયાના શરૂઆતના સિમ્ટમ્સ ઘણીવાર સરખા હોય છે, પણ તમને એમ લાગે કે મારી શરદી ઉધરસ વધારે ચાલ્યા, મને ઝીણો ઝીણો તાવ રહે છે, મને થાક લાગે છે, તો હું તમને એઝ અ ડૉક્ટર તરીકે દર્દીને એવી સલાહ આપી શકું કે તમે 24 કલાકથી વધારે રાહ ના જુઓ અને તમે ટેસ્ટ કરાવો. એટલે દર્દીના લોહીના સેમ્પલ, લોહીના સેમ્પલ, લોહીનો ટેસ્ટ, લોહીનો ટેસ્ટ. યુરિન ટેસ્ટમાં તો કશું ના આવે ઘણી વાર, પણ લોહીનો ટેસ્ટ બહુ જ જરૂરી હોય. મલેરિયા મોટે ભાગે લોહીના ટેસ્ટમાંથી પકડાય છે, અને ડેન્ગ્યુનો બી અમે સ્પેશિયલ ટેસ્ટ થાય છે કે જે પહેલાં 24 કલાકમાં જો ડેન્ગ્યુ શરૂઆત હોય તો બી પકડાઈ જતો હોય છે. તમે જાણતા જ હશો કે ડેન્ગ્યુ અને મલેરિયા બંનેમાં ઘણીવાર પ્લેટલેટ્સ કાઉન્ટ, કે જે લોહી આપણું જાડું કરતા હોય છે એવા રચકણો, એટલે પ્લેટલેટ્સ કાઉન્ટ્સ, એ ઘટી જતા હોય છે. એટલે એ જો ઘટી જાય અને એક્સ્ટ્રીમ લેવલ સુધી પહોંચી જાય 2-3 દિવસમાં, તો પછી અમને આવા દર્દીઓ મેનેજ કરવામાં બહુ તકલીફ પડતી હોય છે. એટલે પહેલાં 24 કલાકમાં જો કંઈ સિમ્ટમ્સ ચાલુ ને ચાલુ રહે તો હોસ્પિટલ જઈ અને આ ટેસ્ટની માંગણી કરવી જોઈએ. જી. તો એમાંથી તમે ડિફરન્શિએટ કરી શકો કે આને મલેરિયા થયો છે કે ડેન્ગ્યુના છે. મોટે ભાગે શરૂઆતના 24 કલાકમાં લક્ષણો ઓલમોસ્ટ સેમ હોય છે, અને ડેન્ગ્યુના ફર્સ્ટ મેં તમને જેમ કીધું પહેલાં અને બીજા જે સ્ટેજ હોય છે એમાં ટ્રીટમેન્ટ મોસ્ટે ભાગે હાઇડ્રેશન અને વિટામિન્સ હોય છે, બીજું કંઈ હોતું નથી. બહુ જ તાવ આવે તો અમે કિડનીને અસર થાય એવી કોઈ દવાઓ લેવાની, જાતે લઈ લેવાની કોઈ સલાહ નથી આપતા. એટલે સાદામાં સાદી પેરાસિટામોલ દવા લઈ શકાય. ઘણાને એટલું બધું નોલેજ હોય છે કે ઘણા બહુ જ પેઇનકિલર લઈ લે છે, તાવ આવે એટલે પેઇનકિલર લઈ લે, પણ એ પેઇનકિલર જો ડૉક્ટર બની જતા હોય, જાતે ડૉક્ટર બની જતા હોય અને પેઇનકિલર લઈ લે અને પછી યુરિન પર અસર થાય અને પછી પ્લેટલેટ્સ કાઉન્ટ્સ ડાઉન થતા જાય, એટલે સાદામાં સાદી પેરાસિટામોલ દવા તરીકે હું એડવાઇસ આપી શકું. જી કલ્પેશભાઈ, અત્યારે હાલમાં જે રીતે મચ્છરોના નિયંત્રણ માટે ક્યાંક અહેવાલમાં પણ આવ્યું છે કે ગપ્પી માછલીઓનો પણ ઉપયોગ થાય છે,
ગપ્પી માછલીનો ઉપયોગ કરવામાં આવે છે. રાજ્યની મેડિકલ કોલેજ સાથેની હોસ્પિટલ અને જનરલ હોસ્પિટલો ખાતે 36 જેટલા ડેન્ગ્યુ નિદાન કેન્દ્રો ઉપર આ ગપ્પી માછલીઓનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે? ગપ્પી માછલીઓ એટલે છે ને એક જાતનું પોન્ડ, પોન્ડ એટલે આપણું તળાવ, એમાં એનો ઉપદ્રવ થતો હોય છે અને એના હિસાબે આ બધું થતું હોય છે. એનું ડિટેલ તો હવે મારે બી જોવાનું બાકી છે, એટલે એમાં હું વધારે કોમેન્ટ કરી શકું એવું છે નહીં. જી જી. અત્યારે હાલમાં કલ્પેશભાઈ જે રીતે રોગચાળો વધી રહ્યો છે, સમગ્ર રાજ્યમાં જે રીતે વરસાદ વરસ્યો છે અને અલગ અલગ જિલ્લાઓમાં અત્યારે હાલમાં જે રોગચાળાની સ્થિતિ ખૂબ જ વકરી રહી છે, તો આને કંટ્રોલમાં લેવા માટે ખાસ રાજ્ય સરકાર તો પોતાના તરફથી પ્રયાસો કરી જ રહી છે, સરકારી હોસ્પિટલોમાં પણ કરી રહી છે, પરંતુ પ્રાઇવેટ ક્લિનિકમાં જો વ્યક્તિ જાય તો કદાચ ડૉક્ટર્સની જે ફી હોય છે તે પણ ખૂબ જ તેઓને કદાચ મોંઘી પડતી હોય છે. તો તેવી રીતે તેઓને આપ શું અપીલ કરવા માંગશો કે કઈ રીતે આવા દર્દીઓને મદદ કરવી જોઈએ? આપણા દેશમાં એવું કંઈ પ્રાઇવેટ ડૉક્ટરમાં એવું પર્ટિક્યુલર કરેલું છે નહીં, પણ હવે ફીસનું વસ્તુ આવે ત્યારે તો એવું છે કે ભાઈ અમુક ડૉક્ટર મેં એવા જોયેલા છે કે જે બધા ફ્રીમાં કાં તો 50 રૂપિયામાં બી ટ્રીટમેન્ટ કરતા હોય છે, 20 રૂપિયામાં બી કરતા હોય છે. એટલે એ 20 રૂપિયા 30 રૂપિયા કંઈ બહુ મોટી રકમ આજના જમાનામાં મને નથી લાગતું કે ડૉક્ટર જેવો 20-30 રૂપિયા લેતો હોય. તમે જે વાત કરો છો કે બહુ જ ઘણો ચાર્જ કે મોંઘું પડતું હોય છે, પણ જ્યારે તમે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે જતા હોય, સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે જતા હોય, જ્યારે ગંભીર ગંભીર આ રોગ જ્યારે ગંભીર થઈ ગયો હોય ત્યારે બરાબર છે કે એના ખર્ચા થતા હોય છે, ઘણી વાર તો બ્લડ ટેસ્ટ ના જ કદાચ 500 રૂપિયા સુધી લઈ લેતા હોય છે. હવે આ બધી રકમો એટલી બધી અમને જ્યારે રોગ થાય ત્યારે ઓફકોર્સ થોડી વધારે કહી શકાય કે જે બિલો પોવર્ટી લાઇનવાળા પેશન્ટ જ્યારે એવા પેશન્ટ હોય, પણ અત્યારના જમાનામાં મને એવું લાગે છે કે આપણે કંઈ નાનું ખાવા બી જઈએ છે ને બહાર તો એમાં 100-200 રૂપિયા તો એમ થઈ જતા હોય છે. વી ડોન્ટ આસ્ક ફોર ધેટ મની અને આપી દઈએ છે. તમારી વાત સાચી છે કે જ્યારે કોઈ દવાનું આવે એટલે એમ જ થાય કે ડૉક્ટરો વધારે ચાલે, પણ એવું છે નહીં. ઘણા બધા સારા લોકો કોમ્યુનિટીમાં ડૉક્ટર્સો ઘણા સારા છે અને એમને સેવા કરવાનો ઘણો આનંદ થાય છે અને આવી જ્યારે વણસતી સ્થિતિ હોય ત્યારે ડૉક્ટર ઓલવેઝ સપોર્ટિવ જ હોય છે, 24/7 કામ કરતા હોય છે અને એમને આ બધી ટ્રીટમેન્ટ કરતા પેશન્ટનો જે ઇમ્પ્રુવમેન્ટ આવે છે ને એનો આનંદ તો અમને એ અલગ જ હોય છે કે ભાઈ આ દર્દીને ડિટ્યુરેશન નથી, આ પેશન્ટ સારો થઈને ઘરે ગયો, એ અમારા માટેનો સૌથી મોટો હોય છે અને અમારા માટે બહુ જ આનંદની વાત થાય કે આવા દર્દી સારા થઈ જાય. જી કલ્પેશભાઈ, અત્યારે હાલમાં જે રીતે આપ એમડી છો ક્રિટિકલ કેરમાં, તો આપ ઘણા દર્દીઓ આપની પાસે પણ આવતા હશે, અલગ અલગ જગ્યાએ આપ સેવા પણ આપો છો, તો અત્યારે ખાસ સૌથી વધારે દર્દીઓ આ સિઝનમાં આપની પાસે આવ્યા હોય અને ક્રિટિકલમાં ક્રિટિકલ કેસ આપે સોલ્વ કર્યો હોય એવું કોઈ ઉદાહરણ આપ શેર કરવા માંગતા હો? કહી શકું તો ડેન્ગ્યુનો એક યંગ છોકરી અમારી પાસે આવેલી, એટલે અમારી પાસે જ્યારે આવે ત્યારે 4 સ્ટેજમાં જ આવે, કેમ કે પ્રાઇમરી સ્ટેજ તો મેં તમને કીધું કે ઘરે ટ્રાય કરે ના થાય એટલે આપણા બહાર ફિઝિશિયન્સ ડૉક્ટર્સ પાસે જાય, એમાંથી ના થાય ત્યારે પછી અમારી સાથે આવે. ત્યારે ઓલરેડી એમના ઓક્સિજન એટલે શ્વાસોશ્વાસની પ્રક્રિયા વધી ગઈ હોય છે અને કિડની ઉપર અસર થઈ ગઈ હોય છે, ત્યારે અમે લોકો અમારી પાસે કોઈ બીજો રસ્તો હતો નથી એટલે અમે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર મૂકી દેતા હોય છે. અમારી ભાષામાં એને ARDS એન્ડ સેપ્સિસ કહીએ અને હાઇપોક્સિયા એટલે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ સાવ ઘટી ગયું હોય એટલે મરવાની પથારીએ થઈ ગયો એવો દર્દી થઈ જતો હોય છે. 4 સ્ટેજ ઓફ ડેન્ગ્યુ અને હેમરેજિક ડેન્ગ્યુ ફીવર કહેવાય 4 સ્ટેજમાં. એટલે એમાંથી શું થાય કે એમનો પ્લેટલેટ કાઉન્ટ બહુ ડાઉન થઈ ગયો, પેશાબની નળી નાખવા જાઓ તો એમાંથી બી બ્લીડિંગ થવાની શક્યતા. સૌથી વધારે અમને ચિંતા હોય છે કે પ્લેટલેટ કાઉન્ટ બહુ ઓછા થાય તો મગજનું હેમરેજ એટલે બ્રેઇન હેમરેજ જો એ થઈ જાય તો દર્દીને જીવવાની શક્યતા બહુ જ ઓછી થઈ જાય છે. બીજા ઘણા લીવરમાંથી બ્લીડિંગ થવા માંડે, પેટમાં બ્લીડિંગ થવા માંડે, ત્યારે અમારા હાથમાં કશું જ નથી હોતી, ઓનલી સપોર્ટિવ લાઇન ઓફ મેનેજમેન્ટ હોય છે. પણ અમે અત્યારે રિસેન્ટ એડવાન્સીસ કે આવા પેશન્ટ આવે લાઈક સ્વાઇન ફ્લૂ ઓર ડેન્ગ્યુવાળા જે પેશન્ટને અમે હું જે વાત કરી રહ્યો છું એ છોકરીને અમે ડાયાલિસિસ ચાલતું હોય, વેન્ટિલેટર ચાલતું હોય, હવે લેટેસ્ટ આવી ગયું તો બી ઓક્સિજનનું ઇમ્પ્રુવમેન્ટ ના હોતું તો અમે ઇકમોથેરાપી એક્સ્ટ્રા કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન થેરાપી જે કહીએ છીએ એક્સપેન્સિવ છે પણ અત્યારે લાઈફ સપોર્ટિંગ માટે એ બી અમે એનો ટ્રાય કરીએ અને અનફોર્ચ્યુનેટલી વી લોસ ધેટ ગર્લ, પણ બહુ જ ખરાબ રીતે આવતા હોય છે અને અમારે મહેનત કરવી પડતી હોય છે, બહુ જ મહેનત કરવી પડતી હોય છે અને યંગ પેશન્ટ હોય એટલે પેરેન્ટ્સને બી એક્સપેક્ટેશન ઘણું બધું વધારે હોય. ઓફકોર્સ અમને બી બહુ દુઃખ થતું હોય પણ પછી અમારે જ્યારે મલ્ટી ઓર્ગન ફેલિયરમાં જાય ત્યારે દર્દીની બચવાની શક્યતા ઘણી ઓછી થઈ જતી હોય છે. જી, તો આભાર ડૉક્ટર કલ્પેશ શાહ, આપણો આપણી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો અને અમારા દર્શક મિત્રોને બીમારીઓથી કઈ રીતે બચી શકાય તે અંતર્ગત માર્ગદર્શન આપી દીધું, આપનો ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર પ્રતિપાલભાઈ, થેન્ક યુ સો મચ તમે મને આ સ્ટુડિયોમાં બોલાવીને
દર્શક મિત્રો, અત્યારે હાલમાં જે રીતે સાવધાન પ્રોગ્રામ અંતર્ગત આપણે ચર્ચા કરી છે કે જે આ રોગચાળો અત્યારે હાલમાં વકર્યો છે તેનાથી કઈ રીતે બચી શકાય, અને ચોક્કસથી તમામ લોકોએ જાગૃત થવાની જરૂર છે, અને જાગૃત થશો તો જ અત્યારે હાલમાં સિઝનમાં આપ રોગચાળાથી બચી શકશો. તમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ રજા આપશો. નમસ્કાર.